જો બેટા, હિંમત હારવાની નથી અને ફૂલ કોન્ફિડન્સ થી વાત કરજે અને લે આ સ્પ્રે છાંટી દે. પણ મમ્મી, મેં 38 છોકરીઓ જોઈ, એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે, અને હવે હું 39મી છોકરી જોવા જાઉં છું. અરે મમ્મી, મારામાં કઈ હિંમત હોય તો જ હું આઉટ થયા બાદ ઓપનિંગમાં જાઉં ને. શું બેટા, મને કઈ સમજાયું નહીં. એ વાલે ને મમ્મી, તારે આવા કઈ નહીં સમજાય. તમે શું મૂંગા બેઠા છો? છોકરાને કઈક સલાહ આપો ને, આમ દેખા ગામ ને વણ માંગી સલાહ આપો છો. ઘરે શું વાંધો છે આપણો? હે મારી, હા હા, એટલા જ માટે આપણે આજે ત્રણેય છોકરી જોવા જવાનું છે. પાછલી 38 ભૂલમાંથી આપણે એક પણ ભૂલ રિપીટ કરવાની થતી નથી. પણ પપ્પા, તમે હર વખતે જેમ મને વધુ બોલવાની ના પાડો છો, અને આ વખતે એ લોકો ના પાડશે ને તો હું મારા સુવિચારો એમને કહીશ. પણ પ્લીઝ પપ્પા, મને રોકતા નહીં. પણ જો બેટા, આપણે શાંત રહેવું જોઈએ, વ્યવહારમાં તો આવું બધું ચાલ્યા કરે. પણ પપ્પા, મારે 39મી વખત ઇન્સલ્ટ કરાવવાનું? નાના બેટા, એવું કઈ નથી. શું નાના, એવું નથી? જો બેટા, આ વખતે કઈ પણ તારા મનમાં હોય એ કહી દેજે, કઈ જરાય ડરતો નહીં. અરે મમ્મી, હું ડરતો નથી, પણ આ છોકરી વાળાઓ કઈ ને કઈ કારણો આપીને આ કુવારા પુરાને રિજેક્ટ કરે છે. હા હા, ચાલો જઈએ, હવે 10 વાગવા આવી ગયા છે. હા ચાલો ચાલો જઈએ. તમે બેસો. તમારું નામ શું છે? મારું નામ જિગ્નેશ ફિલજીભાઈ પટેલ. તમારું નામ શું છે? પાયલ. તમારી જન્મ તારીખ શું છે? 12/12/1990. અને તમારી જન્મ તારીખ? 26 નવેમ્બર. તમે ક્યાં સુધી સ્ટડી કર્યું છે? જસ્ટ બીકોમ. અને તમે? બીએસસી કેમિસ્ટ્રી. અત્યારે તમે શું કરો છો? બસ અત્યારે તો હું તમને જોવા આવ્યો છું. તમે બિઝનેસ શું કરો છો? અરે બિઝનેસમાં તો આપણે ઓલરાઉન્ડર છીએ, પણ
અત્યારે થોડી તેજીની રાહ જોઈને બેઠા છે. કઈ નહીં કઈ નહીં. વાત તો તમે બધી સાચી કરી શક્યા, પણ મારું મન નથી માનતું, મને માફ કરજો. આ સંબંધ આપણે મંજૂર નથી. પણ મારી વાત તો સાંભળો. યો ત્યારે જય શ્રી રામ. એક મિનિટ અંકલ, તમને પ્રોબ્લેમ શું છે? તમે તમારું મકાન, મશીન અને કાર લોન પર લીધા છે, તમારું ભવિષ્ય શું? અંકલ, હવે તમને એક વાત સંભળાવું. મારું નામ જિગ્નેશ વેલજીભાઈ પટેલ, એટલે કે હું ભૂરો, કુવારો ભૂરો. લોકો મને કુવારો ભૂરો કહે, કારણ કે મેં 38 છોકરીઓ જોઈ. એ 38 છોકરીમાં ફક્ત 7 છોકરીઓ જ છે કે જેમને હું ગમ્યો નથી. બાકી તો કોઈના કાકાને નથી ગમ્યો, તો કોઈના મામાને નથી ગમ્યો, કોઈના ફુવાને નથી ગમ્યો, તો કોઈના માસીને નથી ગમ્યો, અરે કોઈના બેનને નથી ગમ્યો, તો કોઈના ભાઈને નથી ગમ્યો. મારે લગ્ન કરવા માટે કોને કોને ગમવું જરૂરી છે? અરે મારે જેની સાથે લગ્ન કરવા છે એને તો હું ગમું છું, પછી બાકીનાને કેવી રીતના ખબર કે હું કેવો છું? તો હવે હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું. મારું નામ ભૂરો, બીકોમ કુવારો ભૂરો. અરે જ્યારે સમય આવ્યો હીરા ઘસવાનો, ત્યારે હું સાઇનર બન્યો. અને પછી સમય આવ્યો જમીન મકાનનો, ત્યારે હું દલાલી શીખ્યો. અને હવે સમય આવ્યો એમ્બ્રોઇડરી મશીનનો, ત્યારે મેં મશીન મૂક્યા. અને હવે પછી સમય આવ્યો છે લોન લેવાનો, અને મેં લોન લીધી. લોન લઈ અને મેં મકાન લીધું, મશીન મૂક્યા અને કાર લીધી. પછી લોન લઈને અંકલ હું ભાગી તો નથી ગયો ને? પણ બેટા, અંકલ તમે મારી એક વાત સાંભળો. આપણું આખું શહેર છે ને લોન પર છે, અને કદાચ તમારો આ બંગલો પણ લોન પર હશે, તો પછી તમે મારા લોનની ચિંતા શા માટે કરો છો? અરે આ છોકરીઓના મા બાપની ડિમાન્ડો કેવી રીતના પૂરી કરવી ને, એ આ મારા જેવા કુવારા ભૂરાઓને નથી ખબર. અરે આપણે એક ડિમાન્ડ પૂરી કરીએ ને તો સામી નવી 13 ડિમાન્ડો આવી છે. આમાં અમારે કરવું શું અંકલ? અરે જેને જમીન જોઈએ છે એને ખેતી નથી કરવી, જેને ગામડે મકાન જોઈએ છે એને ત્યાં રહેવું નથી, અરે જેને સુરતમાં મકાન જોઈએ છે તો એને લોન વિનાનું મકાન જોઈએ છે, અને કોઈને બંગલો જોઈએ છે તો કામ નથી કરવું. અરે ઘણાને પૈસા જોઈએ છે પણ માણેશાય નહીં, અને સારા છોકરાઓ જોઈએ છે તો પછી સંસ્કાર નથી જોવા. અરે અંકલ આમાં અમારે કરવું શું? જો તમે અમારી દીકરીને પસંદ હો તો અમે રાજી છીએ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ. તમે જે કંઈ પણ કીધું છે સાચું કીધું છે, અને દિલથી કીધું છે.